જે સમય રે થોડું વખત ખાલી કાલે પેલું ડિસ્ટર્બન્સ થોડું વધારે આવી ગયું હતું. હાલો શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. પેલા મંતવ્ય શ્રવણ કરીશું દાદા. બોલો દાદા. જય શ્રી સ્વામિ સ્વામીજી. ભગવાનની આજ્ઞા અને વચનમાં રહેવું તેમ જ સુખ છે. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મન અને માનને મારી શકે એ જ મુક્તપદને પામે છે. જય સ્વામિનારાયણ. સરસ દાદા. જય સ્વામિનારાયણ. મુકેશભાઈ, સ્વભાવને સમજવો બહુ અઘરો છે. જય સ્વામિનારાયણ સ્વામી. સમજવો જ અઘરો છે, સાચી વાત છે. સ્વામિનારાયણ, સો આઈ વુડ લાઈક ટુ ટેલ ધ ડિસિપ્લિન્સ ઓફ ધ માઇન્ડ. સો વન ઇઝ કામનેસ, જેન્ટલનેસ, સાયલેન્સ, સેલ્ફ રિસ્ટ્રેન્ટ એન્ડ પ્યુરિટી. સો વન શુડ હેવ ઓલ ધીસ ડિસિપ્લિન્સ, સો વિચ વિલ ગીવ ધેમ ધ ડિસિપ્લિન્સ ઓફ ધ માઇન્ડ. આઈ થિંક યુ લર્ન ફ્રોમ ધ ઉપનિષદ્સ, રાઈટ? ચલીએ, બહુત અચ્છા આપને ભી બતા દિયા. કથા સાંભળનારા બધા ભક્તોના મંતવ્ય આપણે ટૂંકમાં અત્યારે શ્રવણ કરીશું. રાજભગત હેરેટ્સબર્ગ કંટકી, થોડું જ્ઞાન હશે પણ શ્રદ્ધા જો ટકી રહેશે તો ઘણું સારું છે. કીર્તિબા મેકન, આજ્ઞાને ઉપાસના અક્ષરધામમાં જવાની બે પાંખ છે. મીનાબેન મહેન્દ્રભાઈ પટેલ, એથેન્સ ઓહાયો. ભગવાનનો ભક્ત પોતાના સ્વભાવને ઘસારો લાગે એવી પ્રવૃત્તિ કરે, જગતનો જીવ પોતાનો સ્વભાવ વધે એવી પ્રવૃત્તિ કરે. મુકેશભાઈ, અહીંયા અમેરિકામાં નાના બાળકોના પુસ્તકો મેં થોડા જોયા, એમાં લગભગ ઝાઝા ચિત્રો હોય. બાળકોની લગભગ પુસ્તકોમાં તમે પણ માતા પિતાઓએ જોયું હશે, ચિત્રો હોય. એમાં શું હોય? ગુડ બિહેવિયર, બેડ બિહેવિયર. દરેક બાબતમાં બે પ્રકારના ચિત્ર હોય, જોવા જેવા ચિત્ર હોય. એમ સત્સંગની રીત, જગતની રીત. જગતના માણસો સ્વભાવ વધે એવી પ્રવૃત્તિમાં આગળ જાય, ભગવાનનો ભક્ત સ્વભાવને ઘસારો લાગે એવી પ્રવૃત્તિમાં આગળ જાય. પુનિબેન હરિકૃષ્ણ ભગત ગ્રે જ્યોર્જિયા, મન અને માનને મૂકી શકે એ જ મુક્ત પદ પામી શકે. અનિકેત ભગત મેકન જ્યોર્જિયા, વી શુડ ડુ એનીથિંગ ટુ લર્ન અર્ન મહારાજ રાજીપો. દિવ્ય પટેલ મેરિયટા જ્યોર્જિયા, જો તમે મનનું ધારેલું કરશો તો દુઃખ આવશે અને નહીં કરો તો સુખ આવશે. કેટલા નાના બાળકો કેવું લખે છે બોલો. મોલિકાબેન અનિકેત ભગત મેકન જ્યોર્જિયા, સદગુણોનું અભિમાન ક્યારેય કરવું નહીં, કારણ કે તો મોટાના આપેલા છે. રાકેશ ભગત સેલ્સબરી મેરીલેન્ડ, જગતની રીત મનનું ધાર્યું કરવામાં છે, સત્સંગની રીત મનનું ધાર્યું છોડવામાં છે.
જગતમાં ઈચ્છા થઈ બહામસ ફરી આવીએ તો બીજે દિવસે ટિકિટ લીધી ને ત્રીજે દિવસે ઉપડી ગયા. સત્સંગમાં ઈચ્છા થઈ બહામસ જવું છે તો મનનું ધાર્યું છોડવામાં છે દાદા. જેટલું મનનું ધાર્યું મૂકી શકીએ એટલા આપણે મુક્ત બની શકીએ, એટલી મહારાજની મૂર્તિને મનમાં ધારી શકીએ. કરોડો જન્મથી આપણને મહારાજથી દૂર રાખનારું કયું તત્વ છે? આપણું મન. તમે એકદમ સાચું બોલ્યા. એ મન બડા સંચલ હે કેસે ઇસે સમજાવો, જીતના ઇસે સમજાવું ઉતના હી મચલ જાયે. ઇટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ ટાસ્ક ઓન ધ અર્થ ટુ અન્ડરસ્ટેન્ડ સમવન. We can bend the iron but cannot bend the mind of a man. હાચી વાત છે ને? More stronger than the iron. કેવી સરસ બધી વાતો તમે સમજી શકો છો, આટલું આવું સારું લખી શકો છો, તમને બધાને ધન્યવાદ. થોડું હોમવર્ક આપું છું. મનનું ધાર્યું કર્યું કોને કહેવાય બધા વિચારજો. આજે સવારના 8 વાગ્યાથી અત્યારના 8 વાગ્યા સુધી 12 કલાકમાં તમે અને મેં જાજુ મનનું ધાર્યું કર્યું છે કે મહારાજનું ધાર્યું, મોટા સંતોનું ધાર્યું કર્યું છે? અઘરું પેપર છે ને. રાજુ પટેલ, મેરિયટા, જ્યોર્જિયા, સત્સંગની રીત અને જગતની રીત જુદી છે. બધા ભક્તોના મંતવ્ય આજે એ છે, દર્શ પટેલ, મેરિયટા, જ્યોર્જિયા, સ્વભાવથી માણસ દુઃખી થાય છે, માટે સુખી થવું હોય તો બીજું બદલવાની જરૂર નથી, સ્વભાવ બદલો. દર્શ ભગત, તમે તો બહુ મોટી વાત લખી, બોલો. સુરેશ ભગત, જેક્સન, ટેનેસી, પોતાનું ધાર્યું મૂકી શકે તે મહારાજ અને સંતોને વાલો થાય. એશા પટેલ, પારસીપની, ન્યૂજર્સી, વી શુડ લર્ન ટુ લેટ ગો ઓફ અવર ઓન બેડ બિહેવિયર એન્ડ લર્ન ટુ ફોલો મહારાજ આજ્ઞા એન્ડ ઉપાસના. ધેટ ઇઝ ધ વે ટુ મેક મહારાજ હેપી. ભૂપેન્દ્ર પટેલ, પિસ્કાટવે, ન્યૂજર્સી, એમનું મંતવ્ય વાંચો એમાંથી છે. ઘનશ્યામ ભગત, કનીજ, ઇન્ડિયા, ખપ વિનાનો સત્સંગ કરે તેનો કોઈ વિશ્વાસ નહીં લો. આજે આખી વાત એના ઉપર આવવાની છે. ભોળા દાદા, કોર્બિન, કંટકી, સંતની મધુર વાણીથી મળેલો સત્સંગ અંતરમાં ઉતરી જાય છે. શીતલબેન જે પટેલ, પુના, ઇન્ડિયા, પરમાત્માને બળહીન આત્મા ક્યારેય પામતો નથી. બાબુભાઈ, નડિયાદરા, અમદાવાદ, મંતવ્ય આપ્યું એમાંથી છે. ભક્તિ પટેલ, ક્લિફ્ટન, ન્યૂજર્સી, સુખનું સાચું સરનામું મહારાજની આજ્ઞા પાળવી એ જ છે. આ બહુ નાની વાતો છે. અનેક શાસ્ત્રોનો સાર આ વાતોમાં સમાયેલો છે. તમે આ સાગરની વાતો સમજી શકો છો, લખી શકો છો. ધન્યવાદ. નિમેશ ભગત, ક્લિફ્ટન, ન્યૂજર્સી, આપણે સ્વભાવને ઓળખી રાખવો જોઈએ અને ત્યાર પછી ટાળવા માટે પ્રયત્ન કરવો જોઈએ. રાકેશ ભગત, મિલેજવિલ, મંતવ્ય વાંચો એમાંથી છે. ભરતભાઈ એન પટેલ, નેપરવિલ, ઇન્ડિયા, અમદાવાદ, પોતાની ભૂલને શોધવી અઘરી છે, તેના કરતાં સમજવી અઘરી છે અને તેના કરતાં સુધારવી અઘરી છે. શર્મિષ્ઠાબેન, ભરતભાઈ પટેલ, અમદાવાદ, જગતની રીત પોતાને મન ફાવે તેમ વર્તવાની છે, સત્સંગની રીત રોકવા ટોકવાની છે. નીલાબેન, નૈતિકભાઈ પટેલ, હિલ્સબોરો, જગતની રીત મનનું ધાર્યું કરવામાં આનંદ મળે, આનંદ આવે એવી છે, સત્સંગની રીત મનનું ધાર્યું મૂકી આનંદ મેળવવો એવી છે. હરીશભાઈ પટેલ, સમરસેટ, ન્યૂજર્સી, એમનું મંતવ્ય આપણે હમણાં વાંચ્યું એમાંથી છે. જાગૃતિબેન કાછિયા, પિસ્કાટવે ટાઉનશીપ, આપણા ઉચ્ચારણથી નહીં ઉદાહરણથી ઘણું બધું કામ થાય છે. બધા ભક્તોના એક એક મંતવ્ય વાંચ્યા, તમે એટલું સરસ મંતવ્ય લખો છો, કોઈના 2, કોઈના 4, કોઈના 5. 2-3 નાની જાહેરાત કરવાની. આ શનિવારે હરિજયંતિનો દિવસ છે,
જે ભક્તો મહાપૂજામાં જોડાવાના હોય તે જરૂરથી પોતાનું નામ પહેલેથી લખાવી દે. શનિવાર છે, જાજા ભક્તો મહાપૂજામાં આવવાના છે, માટે જાજી તૈયારી કરવી પડે તો બધા ભક્તો ફરજિયાત પોતાના નામ દાદાઓ પાસે લખાવી દેજો. રવિવારે ન્યૂયોર્ક અપસ્ટેટમાં ભક્તિયજ્ઞ રાખ્યો છે, ટાઈમ છે બપોરના 11 થી 1 વાગ્યા સુધી ત્યાં હિન્દુ ટેમ્પલમાં. આપણા રોયાધામ પરિવારના ગુણભાવી ભક્તરાજ એમના સાઢુભાઈ અચાનક એક્સપાયર થયા. એમના જ પરિવારમાં એક બીજા ભક્તરાજ ઇન્ડિયા ગયા, એમના સગાભાઈ એરપોર્ટ લેવા જતા હતા, એક્સિડન્ટ થયું, ઓન ધ સ્પોટ એ પણ ધામમાં ગયા, બહુ નાની ઉંમર હતી. આવી રીતે એક જ પરિવારમાં એક સાથે 2 મૃત્યુ અચાનક થયા. એ નિમિત્તે હિન્દુ ટેમ્પલમાં ખૂબ મોટું સત્સંગનું આયોજન કર્યું છે. અમે સંતો ભજન ભક્તિ માટે જવાના છીએ. આપ સર્વે ભક્તોને વિનંતી, મહારાજને હૃદયથી પ્રાર્થના કરજો, આપણા તમામ સત્સંગના પરિવારના ભક્તોને મહારાજ કુશળ રાખે, આલોક અને પરલોકમાં સુખિયા રાખે. શનિ રવિમાં જે સ્કાઈપી સભા ફોરેડા છે, કંટકી છે, મેકન છે, જે ભક્તોની સ્કાઈપી સભા હોય બધા ભક્તોને આપણે મેસેજ આપ્યો છે કે એડવાન્સમાં સંતોને જાણ કરી દેવી, જેથી કરીને જાજી સભા હોય સંતો પણ મેનેજ કરી શકે. માટે જે ભક્તોને સ્કાઈપી સભા હોય સભા ગ્રુપમાં સંતોને મેસેજ પહોંચાડી દેશો અથવા ફોનથી મેસેજ આપી દેજો. બધાને જય સ્વામિનારાયણ. આગળ કથામાં પ્રવેશ કરીશું આપણે. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરે કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. કથા સાંભળનારા દરેક ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર 6 તરંગ 65 ભગવાન શ્રી હરિ જેતપુરમાં બિરાજમાન છે. પ્રભુએ દરબારોને એકાદશીના વ્રતનો મહિમા કહ્યો. આ વ્રત કરવાની ભગવાનની આજ્ઞા છે, કોઈ પણ ભોગે આ વ્રત કરવું જોઈએ. ભગવાન શ્રીહરિની આવી વાત સાંભળી દરબારો સહર્ષ બોલી ઉઠ્યા, મહારાજ અમે બરાબર વિચારીને નક્કી કર્યું છે, તમારી આજ્ઞા પાળવામાં જ સુખ છે, માટે પ્રભુ અમે એકાદશીનું વ્રત જરૂર કરીશું. હવે અમે એકાદશીના દિવસે ફલાહાર પણ નહીં કરીએ, ઉપવાસ કરીશું. સંતો ભક્તો બધા આવી પ્રતિજ્ઞા કરતા હતા. મહારાજ ખૂબ રાજી થયા. દરબારોએ વળી વિનંતી કરી, મહારાજ કદાચ અમારો દેહ દુર્બળ છે, બીમાર થઈએ, અશક્ત થઈએ અને આ વ્રત ન થાય તો આપ તો દયાળુ છો, રાજી રહેજો. અને મહારાજ અમે આગળ બોલી ગયા તમારી સામે થોડું કે મહારાજા ભૂખે રાખવાનું વ્રત ક્યાંથી ગોતી કાઢ્યું. તો પ્રભુ અમે તો દરબારો છીએ, ગમે ત્યારે અમે અમારા મૂળ સ્વભાવ ઉપર જતા રહીએ છીએ, માટે મહારાજ તમે દયા કરજો. આ તો તમે ભગવાન છો, અંતર્યામી છો, અમારા સ્વભાવને અનુરૂપ અમને માન આપો છો અને માન આપીને મીઠી વાણી દ્વારા આવો ઉપદેશ આપો છો ને,
એટલે મહારાજ આ તમારી વાતને અમે પાળી શકીએ છીએ, તમારી આજ્ઞા પાળીએ છીએ ને, એ પણ અમારી લાયકાત નથી, એ તમારી મોટાઈ છે. સુંદર વાત આવે છે, કેટલી સરસ મજાની વાત. દરબારોએ કહ્યું, મહારાજ જેનામાં ખપ નથી ને એ જીવ આ સત્સંગમાં ટકી નથી શકતો. અમે બધા ખપ વિનાના છીએ, આ તો સત્સંગમાં ટકી ગયા છીએ ને. વડલાનું ઝાડ હોય, કેટલું મોટું ઘેઘોર વૃક્ષ, એમાં એક નાનો એવો જીવ બેઠો હોય, એ વડલાના બીજમાં જીવ બેઠો છે ને, એટલે આખું ઝાડ લીલું છમ રહે છે. એમ અમે બધા દરબારો લીલા છમ છીએ ને, અમારા દરબારોમાં આ એક બે ભક્તો એવા છે ને જે ખપવાળા છે, સાચા સહજાનંદી ભગવાનના ભક્તો છે. એવા કોણ છે? આ માચા ખાચર, આ જીવબા, આ રાજુબા, એમનો સત્સંગ જોઈને, એમનું જીવન જોઈને અમારો આત્મા પણ બળિયો બને છે. અમે ખપ વિનાના છીએ, એમનું જીવન ખપવાળું જોઈને અમે ખપવાળા બનીએ છીએ. દાદા, આ વાત મારે સમજાવી હતી એટલે કાલે આપણે ઇન્ટરવ્યુ પાડી દીધું. એક સળગતો દીવો હજાર દીવાને, લાખ દીવાને, કરોડ દીવાને સળગાવી શકે, એવી જ રીતે બસ એક સાચો ભગવાનનો ભક્ત હજારો લાખો કરોડોને સાચા સહજાનંદી રંગમાં રંગી શકે. જરૂર છે એક સાચા સહજાનંદી સંત અને ભક્તની. અરે ગુણાત્યાનંદ સ્વામી કે એક રૂચિના બે હોય ને તો 2 લાખ બરોબર છે, આવું કીધું. સ્વામી વિવેકાનંદનું આ પ્રસિદ્ધ સૂત્ર છે, ગીવ મી વન નચિકેતા. આપણા ઉપનિષદમાં નચિકેતાની સ્ટોરી આવે છે. એક નાનો બાળક હતો, પણ એ બાળક કેટલો તેજસ્વી હતો. ઉપનિષદના નચિકેતાની વાત કરતા સ્વામી વિવેકાનંદ અનેક વાર બોલ્યા છે, ગીવ મી વન નચિકેતા, આઈ સેલ ટર્ન ધ વર્લ્ડ. એક નચિકેતા જો મને મળી જાય ને, આખી દુનિયાના નકશાને હું બદલી શકું છું. અને આપણે પણ જોઈએ છીએ, જ્યારે જ્યારે પૃથ્વીમાં મહાન ક્રાંતિ થઈ છે, એના મૂળમાં એકાદ કોઈ મહાપુરુષનું યોગદાન હોય છે. જ્યારે જ્યારે તમે ઇતિહાસમાં નજર કરો, આપણો આટલો મોટો લોયાધામ પરિવાર, આપણે અમેરિકામાં બેઠા કથા કરીએ છીએ, કોઈ કેનેડામાં બેસીને કથા સાંભળે છે, કોઈ ઇન્ડિયામાં બેસીને કથા સાંભળે છે, કોઈ લંડનમાં ઓસ્ટ્રેલિયામાં બેસીને કથા સાંભળે છે, પણ આપણું મૂળ તમને ખબર છે ને, આપણા પ્રાણ પ્યારા પૂજ્યપાદ ગુરુદેવ છે. એ મોટા પુરુષનું તપ, એ મોટા પુરુષનો ઉપદેશ, એ મોટા પુરુષના જીવનમાં જે સદાચારનું વર્તન છે, આ બધું જોઈને તમારું ને મારું જીવન ભગવાનના રંગે રંગાયેલું છે. ભૌતિક વિજ્ઞાન એવું માને છે, આ પૃથ્વી વગેરે અનેક ગ્રહો આકાશમાં અધ્ધર ઉડતા ફરે છે, પણ ભૌતિક સાયન્સ એવું માને છે ઉડતા નથી ફરતા, સૂર્યના ગ્રેવિટી ફોર્સથી આ બધા ખેંચાયેલા છે. ખબર છે ને, જાણો છો ને તમે, સૂર્યના ગ્રેવિટી ફોર્સથી આ બધું ખેંચાયેલું રહ્યું છે. એમ આપણે બધા ધર્મના માર્ગે જે પડ્યા છીએ ને, ધર્મ જે પાળી શકીએ છીએ ને, આ બધાનું કારણ તમારો ને મારો આત્મા આ મોટા પુરુષમાં જોડાયેલો છે ને, એટલા માટે આપણને બળ ત્યાંથી મળે છે. એ મહારાજની મૂર્તિમાં આપણે સીધા જોડાઈ શકીએ એવી તાકાત આપણી નથી, આપણે આ મોટા પુરુષમાં જોડાઈએ છીએ. એ મોટા પુરુષ મહારાજની મૂર્તિમાં જોડાયા છે એટલે આપણને મૂર્તિનું સુખ પણ આવે છે, જગતના ફેલ ફતુર એનાથી આપણે બચી પણ શકીએ છીએ, અને ભગવાનની મૂર્તિમાં જોડાઈ પણ શકીએ છીએ. સાચા ભગવાનના ભક્તને આટલી વાતની ખબર હોવી જોઈએ, એક તો પોતાના સ્વભાવની ખબર હોવી જોઈએ, બીજી પોતામાં કઈ કઈ વસ્તુ ઉણપ છે એની ખબર હોવી જોઈએ, એની સાથે સાથે પોતાનું કયું અંગ છે કીર્તનનું, કથાનું, એની ખબર હોવી જોઈએ,
અને ચોથું ભગવાનના ભક્ત જેની સાથે આપણે રહીએ છીએ, ઉઠીએ છીએ, બેસીએ છીએ, એમાં કયા કયા સારા અંગ છે? અમારા ઘનશ્યામ દાદા, દાદાને પોઝિટિવ થિંકિંગનું જબરજસ્ત અંગ છે, જબરજસ્ત. મુકેશભાઈ, કથા પછી તમારે મજાક કરવી હોય તો કરજો. તમે પોઝિટિવ દાદાનું જે એટીટ્યુડ છે ને, તમે બેસ્ટ એક્ઝામ્પલ તરીકે વાપરી શકો એવું એટીટ્યુડ છે દાદાનું. ભીખુ દાદાને સેવાનું અંગ છે. રાતના 2 વાગ્યા સુધી દાદાના પગ અને મન દોડતા જ રહી બાળકની જેમ, આવું સેવાનું અંગ છે. મેં જોયું છે ને. તો મુકેશ ભગતનું કયું અંગ છે? મુકેશ ભગતનું અંગ મહારાજ અને સાધુના મહિમાનું છે. જે ભગવાનનો નાનામાં નાનો સાધુ મળે ને, એને ભાવ દેખાય. આપણે ઘણી વાર જોયું, મારા વિનયજી આવે છે મંદિરમાં, એને હેત થયું છે ભગવાનમાં. કથા સમજાય ન સમજાય, વેધર હી અન્ડરસ્ટેન્ડ ઓર નોટ, બટ હી ઇઝ કનેક્ટેડ, હી ઇઝ એટેચ્ડ, હી ઇઝ એટ્રેક્ટેડ વિથ ધીસ મંદિર, વિથ ધીસ સંતોષ. હી ડઝ નોટ ફીલ કમ્ફર્ટ એટ હોમ, રાઈટ? સાંજે નવરા પડ્યા એટલે સીધા ક્યાં પડી જવાનું? મંદિરે આવી જવાનું. ચલો બહુ અચ્છી બાત હે, આગે બઢતે હે. દરબારોએ કહ્યું, મહારાજ આવા દરબારો માચા ખાચર, જીવબા, રાજબાઈ એમના આધારે અમારું જીવન લીલું છમ દેખાય છે. ખપ બેન સતસંગ કર હે જે હા, કોન ત્યાગે કોન ગ્રહસ્થ હે તે હા. ખપ બેન સતસંગ કર હે જે હા, કોન ત્યાગે કોન ગ્રહસ્થ હે તે હા. જીતનો ખપ તીતનો સો ટકહી, ખપ ગયે તરત તરત સટકહી. દિલમાં ખપ વિનાનો જે સત્સંગ કરે છે તે ત્યાગી છે તોય શું, અને ગ્રહસ્થ છે તોય શું, તેનો કોઈ વિશ્વાસ કરતા નથી. સત્સંગના આ બધા સદગુણો છે. આપણે ક્યારેક મંદિરમાં મોટા હરિભક્તોની ગેમ રાખવી છે દાદા, અત્યારથી હિંટ આપી દઉં, તૈયાર રહેજો, ગમે ત્યારે આપણે એક્ઝામ લેવાના છીએ. ઘણી વાર આપણે સત્સંગમાં બોલીએ છીએ ખપ એટલે શું, મુમુક્ષુતા એટલે શું, સત્સંગ એટલે શું, દાસત્વપણું એટલે શું, પણ સદગુણોને ઓળખવાને એ પણ અઘરા છે. ખપ એટલે શું? ખપ એટલે ગરજ, ગરજ એટલે જરૂરત, જરૂરત એટલે સ્વાર્થ. જ્યાં સ્વાર્થ આવે, જ્યાં ખપ આવે, જ્યાં ગરજ આવે ને, ત્યાં દાસપણું ઓટોમેટિક આવી જાય. ગરજ અહી અર્જુન હિજર ભયો, અરુ ગરજ અહી ગોવિંદ ધેનુ ચરાઈ. ગરજ અહી દ્રૌપદી દાસી ભરી, અરી ગરજ અહી ભીમ રસોઈ પકાઈ. ગરજ બડી ઈસ લોકન મેં, ગરજ બિના કોઈ આવે ન જાવે, કવિ ગંગ કહે સુનો શાહ અકબર. ગરજ બડી ઈસ લોકન મેં, ગરજ હી બીબી ગુલામરી જાવે. આ જગતના બધા વ્યવહારોની પાછળ સ્વાર્થ, ગરજ, જરૂરત, ત્યાં પછી ઠપકો મીઠો લાગે. આ જગતના જાજા દ્રષ્ટાંતો ક્યાં તમને આપવા, પણ ટૂંકમાં એક નાનું દ્રષ્ટાંત આપી દઉં, ખાલી હસવાનું છે. ગુરુજી ઘણી વાર વાત કરે, ઘરે મહેમાન આવ્યા, સારી રસોઈ બનાવી, બંને જણા જમવા બેઠા, ઘરવાળું માણસ થોડું આડું, આ પુરુષને પહેલેથી ખબર, ઇન્સ્ટ્રક્શન બધા પહેલેથી આપી દીધેલા. બે જણા જમવા બેઠા, એમાં મહેમાનના વાસણમાં કઢી ખૂટી ગઈ, અને બૂમ પાડી, એ કઢી લાવો, ખબર નથી પડતી. અને ઘરવાળાનો મગજ છટક્યો, સવારથી ગોઠવેલું હતું તોય છટક્યો દાદા, કેમ કે ઘરવાળાએ કહી દીધું તમે ડબ ડબ ના કરતા તો મારું મગજ ઠેકાણે રહેશે ને. આણે પછી પોતાનો વટ પાડવા શું કર્યું? હા, સમજી ગયા ને તમે, પ્રોબ્લેમની શરૂઆત જ ત્યાંથી થાય છે દાદા. મત બોલ યા ફિર સત બોલ, કા બોલવાનું બંધ કર અને કા બોલતો સારું બોલ. સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, હિતમ બ્રુયાત, આપણા ઉપનિષદોએ કેવા મંત્રો આપ્યા,
એકલું સાચું નહીં, નેકેડ ટ્રુથ છે ને, કહેવાય છે ને શસ્ત્રના ઘા રૂજાય શબ્દના ઘા રૂજાતા નથી, એ ખબર પડતી નથી. લાવ કઢી, ખૂટી ગઈ છે, કઢી લઈને આવતા હતા અને પાછા વળી ગયા, એ જાય એવા હોય પાછા, ફરી વાર બૂમ પાડી, કઢી આવીને ત્રીજી વાર બૂમ પાડી, અને બૂમ પાડીને પેલા ખીજાઈને આવ્યા તો ખરા, ઠીકરાનું વાસણ એમાં કઢી ભરી લઈને આવ્યા અને બે બેઠા હતા ત્યાં જોરથી પછાડ્યું અને બૂમ પાડી, તને સવારથી નાક વાઢ્યું છે કે બોલ બોલ ના કરતો તોય બોલે છે, આમ કઢી પછાડી, કઢી ઉડી, બેના કપડા ગંદા થઈ ગયા, હવે જમવા જેવું તો હતું નહીં, ફટોફટ ઊભા થઈ ગયા, હાથ પગ ધોયા, કપડા આગા પાછા કર્યા, પછી બાર સોફામાં બેઠા બેઠા બે ઉદાસ, કોઈ બોલે જ નહીં. ત્યારે પેલા મહેમાન હતા ને જે મિત્ર, એણે શરૂઆત કરી, અરે ભાઈ ઉદાસ નહીં થવાનું, આવું તો ચાલ્યા જ કરે. અને સાચું કહું, તમારા ઘરવાળા તોય ઘણા સારા છે, આને થોડા જોમ આવી ગયું, હારા કીધા એટલે કેવી રીતે સારા, આપણે બેઠા હોઈએ આમ વાસણ પછાડે, આપણા કપડાં બધું ગંદુ ગંદુ થઈ જાય, મહેમાનોની વચ્ચે આબરૂ લઈ લે અને સારા કહેવાય. આણે હસતા હસતા કીધું, એટલે સારા, અમારા ઘરેથી તો ઘરવાળા આમ વાસણ પછાડે જતા રહે, કઢી મારે સાફ કરવાની, વાસણે મારે સાફ કરવાના, તારા એટલા તો સારા, કઢીને વાસણ તો એણે સાફ કર્યા. વિચારો લો, આને શું કહેવાય, ખપ છે, ગરજ છે. ગુરુજી ઘણી વાર રાજા ભોજ અને કવિ કાલિદાસની વાત કરે છે, એક વેશ્યામાં બંને બંધાયેલા, કહેવાનું એ કે આ દુનિયામાં બધી જગ્યાએ ગરજ માણસને રહે છે, સત્સંગમાં ગરજ થાય, ભગવાનને ભગવાનના સંતની આગળ આપણે ગરજુ બનીએ. હમણાં કેવી સરસ વાત આવી હતી સાગરની, આ કડી તો બધા યાદ કરજો, મારી વિનંતી છે. ગરજુ બિનન હરિ હિત લાવે, ગરજુ પાસ સહેજે ચલી આવે, ગરજુ બિનન હરિ હિત લાવે, ગરજુ પાસ સહેજે ચલી આવે, ગરજુ કો હરિ હોત હે બેલી, ગરજુ કો કબુ દિયે ન મેલી. જે ગરજુ થાય છે એના ઉપર ભગવાનને હેત થાય છે, જે ગરજુ થાય છે એની પાસે સામે ચાલીને મહારાજ આવે છે, જે ગરજુ થાય છે એના ભગવાન જામીન બને છે. એણે ગુનો કર્યો હોય ને તો પણ ભગવાન એને જેલમાંથી છોડાવે છે, ગુનામાંથી છોડાવે છે. શું બને છે? બેલી. બેલી એટલે શું? અંગ્રેજીનો બેઇલ શબ્દ છે ને, જામીન થાય છે. અને કદાચ કોઈકનો ગુનો હોય, અપરાધ હોય, પણ ગરજુ દાસ થઈને સત્સંગમાં પડ્યો હોય ને તો ભગવાન એના ગુના માફ કરીને પણ એને પોતાનો દાસ, પોતાનો મુક્ત અને પોતાનો ભક્ત બનાવે છે. લો, જેને ખપ નથી એનો વિશ્વાસ ન કરવો. ખપ હોય એટલો સત્સંગમાં ટકે છે, ખપ ન રહે તો સત્સંગમાં ટકે નહીં. દિન પ્રતિદિન ખપ વધારે એવો કોઈ ઇલમી મળે તો સત્સંગ ટકી જાય, અને જો કોઈ ખપ વધારનારો ઇલમી ન મળે તો માણસ વણસી જાય છે. માટે માણસને તેવો ઇલમી મળે તો જ સત્સંગ રહે છે. ઇલમી શબ્દ ઉર્દુનો છે, ઉર્દુ ભાષા આપણા ઇન્ડિયામાં બહુ વધારે પ્રમાણમાં અંદર આવી ગઈ છે. કારણ ઘણા વર્ષો સુધી મુસ્લિમ શાસકો રહ્યા એના કારણે હિન્દીના શબ્દો, ગુજરાતીના શબ્દો ઘણા બધા ઉર્દુ મિશ્રિત બન્યા છે. ઇલમી એટલે જ્ઞાની, કઈ ભાષાનો શબ્દ છે? ઉર્દુ ભાષાનો. મૂળ ગ્રંથમાં આધારાનંદ સ્વામીએ પણ ઇલમી શબ્દ વાપર્યો છે, એટલા માટે ગુજરાતી ભાષાંતરમાં ઇલમી શબ્દ વાપર્યો. દરબારો હજી બોલે છે, અરે મહારાજ સત્સંગ કર્યા પછી જો અવગુણ અભાવ જ લે
તો એમાં એક પણ ગુણ ટકતા નથી. જે મનુષ્ય પોતાના મુખથી સ્વામી નારાયણ આવું ન બોલે તેને તો કાળ નેમી અસુર જેવો જાણવો. જે મનુષ્ય સ્વામિનારાયણ નામ બોલે છે તેને જ કંઠે પ્રાણવાળો જાણવો. જે મનુષ્ય સ્વામિનારાયણ આવું નામ બોલે નહીં તેને તો કાષ્ઠમાં બાળવો પણ નહીં. કેમ જે તેવાનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો પણ ઘણું પાપ લાગે છે, અર્થાત એ પૃથ્વી ઉપર પશુ સમાન છે, એ મનુષ્ય જેવો જ નથી. જે ભગવાનનું નામ નથી લેતો એને શાસ્ત્ર માણસ જ નથી કહેતા. તુલસી હરિ કી ભક્તિ બિન ધીક પડ્યો આચાર. તુલસીદાસજી એમ કહે છે જો ભગવાનની ભક્તિ નથી તો પૂંછડા વિનાનો અને શિંગડા વિનાનો એ પશુ જ છે. પછી ગમે એટલો ડાયો માણસ હોય તો પણ શું. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સમાન મેતત પશુભીર નરાણામ ધર્મો હિ તેસામ યધિકો વિશેષ ધર્મેણ હિનઃ પશુભી સમાનઃ. જેમાં ધર્મ નથી એ માણસ અને પશુ એમાં કોઈ ફેર નથી. હજી એક સરસ મજાની વાત આવે છે. દરબારો કહે છે મહારાજ ઘણા આવા હોય, કેવા ભગવાનનું નામ લેતા ન હોય, ધર્મ વિનાના હોય, ભક્તિ વિનાના હોય, નાવા નીચોવાનો જેને સંબંધ ન હોય સત્સંગ સાથે, તેવાને તો અન્ન જળ આપીને સાચવતા રહેવું. કેમ જે દુઃખી માણસને કડવું વેણ કહેવાય નહીં. હવે આવા હોય એની આપણે સવારથી સાંજ સુધી બેઠા બેઠા નિંદા કરીએ એ પણ સત્સંગમાં ચાલે નહીં. ઘણા હરિભક્ત હોય, પૂજાપાઠ કરતા હોય, ધર્મ નિયમ પાળતા હોય, કંઠી વગેરે પહેરતા હોય, પણ સવારથી સાંજ સુધી ધંધો શું કરે? આ જ ધંધો કરે. અને ડાયા માણસો લગભગ આ ભૂલ જાજી કરે છે. જાજામાં જાજી ડાયા માણસો આ ભૂલ કરે છે. પેલા બે પંડિતો હતા, કાશી ભણીને આવ્યા, અને એમાં શ્રાવણ મહિનો ચાલતો હતો. કોઈ ગામમાં રાતવાસો કરવા રોકાયા. કોઈ સજ્જન હશે એને જોયું, ભૂદેવો અમારા ઘરે જમવા પધારશો, શ્રાવણ મહિનો છે. બંને રાજી થયા. ભૂખ્યા હતા, લાંબો પંથ કાપીને આવેલા, હજી પોતાનું ગામ તો દૂર હતું. સામેથી યજમાન મળ્યો, બંને જમવા આવ્યા. એટલે એક પંડિત વિદ્વાનો બ્રાહ્મણો જમતા પહેલા સ્નાન કરતા, આ એક ક્રમ હતો. સ્નાન કરી સંધ્યા કરે ત્યારબાદ જમવા બેસે. એક પંડિત સ્નાન કરવા ગયા, બીજા બાર બેઠા છે. પેલા ઘરધણીએ પૂછ્યું કે તમારી સાથે આ વિદ્વાન છે એ એમ લાગે છે બહુ સારા અને પવિત્ર વિદ્વાન હોય એવું, હા ખરું ને? જે નાવા ગયા હતા એના વિશે પૂછ્યું. ત્યારે પેલા બીજા પંડિત હતા ને એણે શું કહ્યું? નહીં નહીં, એ તો બળદ જેવો છે, મારા કરતા એનો મહિમા વધવો ન જોઈએ. સીધો ઘા કેવો માર્યો, બળદ જેવો. ઘરધણી તો સમસમી ગયો, કઈ બોલ્યો જ નહીં. આગળ થોડી વાર થઈ આ ભાઈ સ્નાન કરવા ગયા, પેલા ભાઈ બહાર બેઠા હતા, વાતો ચિતો કરી. પછી એમને પૂછ્યું તમારી સાથે આ જે વિપ્ર છે વિદ્વાન એ બહુ સારા ભણેલા હોય એવું લાગે છે નહીં? ના ના, એ તો ઊંટ જેવો છે. આણે કેવો કીધો? અને આણે કેવો કીધો? ઊંટ જેવો ને બળદ જેવો. ઘર ધણી તો મૂંઝાઈ ગયો કે શું તમે કાશીમાં જઈને આજ વિદ્યા ભણ્યા છો? કાશીમાં ગયા પછી તમને કોઈ સારું શાસ્ત્ર ન મળ્યું? તમારી વિદ્યાને ધિક્કાર છે, તમારા જ્ઞાનને ધિક્કાર છે. બંને જમવા બેઠા, એકની થાળીમાં લીલું ઘાસ ને એકની થાળીમાં સૂકું ઘાસ આણે પીરસ્યું, અને પેલા બે રાતા પીળા થઈ ગયા, સામે જોવા લાગ્યા, એસી કે તેસી કરવા લાગ્યા. આ શું મારું અપમાન? ત્યારે એને કહ્યું, કેમ આપે નહોતું કહ્યું કે આ ભાઈ બળદ જેવા છે, અને આપશ્રીએ કહ્યું હતું કે આ ભાઈ ઊંટ જેવા છે, એટલે તમારે અનુરૂપ લીલું ને સૂકું ઘાસ મૂક્યું છે. બંને શર્મિંદા બન્યા. જોયું દાદા, બીજાનું કાપવાથી ક્યારેય પોતાનું વધતું નથી. દિવાસળી બીજાને સળગાવવા જાય ને એના પહેલા પોતે સળગે છે. વાત સાચી કે ખોટી? તમે બીજાના કપાળે લાલ ચાંદલો કરો ને એના પહેલા તમારી આંગળી લાલ થાય છે. માટે જીવનમાં
એક સૂત્ર રાખો, હંમેશા બીજાનું સારું વિચારો. જો સાંભળો, હમણાં આમાં જ આવશે, આગળ આવશે. કોઈ પાપી હોય એની પણ અત્યંત નિંદા કરવી શાસ્ત્ર ના પાડે છે. એને છોડી દો, એનો ત્યાગ કરો એવું કહે છે, એનાથી દૂર રહેવું એ બરાબર છે, પણ આખો દિવસ એની પાછળ પડી જઈએ એ શાસ્ત્રને સંમત નથી. શું દરબારો બહુ સરસ વાત કરે છે, મહારાજ એવા કોઈક હોય એને કડવું વેણ કહેવાય નહીં. જે મનુષ્ય કોઈ દુખિયાને કડવું વેણ સંભળાવે છે તો તે દુખી મનુષ્યના બધા પાપ કડવું વેણ બોલનારાને લાગે છે. લો, એ બિચારો દુખી છે, બીમાર છે. આપણા સત્સંગની તો એવી રીત છે કે કરોડો વર્ષ સુધી ધર્મ નિયમ પાળે પણ મનમાં ફાવે તેવા કટુ વચન બોલી અનિતિ કરે તો શ્રીહરિને તેના પ્રત્યે રીંસ ચડે છે. સાંભળો આ સાગરની વાત ફરીવાર. દરેક સારા માણસો આ ભૂલ કરે છે. દરેક ધર્મ પાળનારા માણસો અભિમાનમાં જીવતા હોય છે, ધર્મનો એટલે જ પતન થયું. એક સરસ ક્રિશ્ચિયનોનું અવેક નામનું મેગેઝિન વાંચતો હતો, તમારા બાળકોને પહેલો પાઠ શીખવાડો વિનમ્રતાનો. કેનો? જીવનમાં આપણે વિનમ્ર બનીએ, જીવનમાં આપણે દાસ બનીએ. આપણા સત્સંગનો પણ પહેલો પાઠ છે શું? અરે, ગુણાત્યાનંદ સ્વામી કે ભગવાન અને સાધુ પાસે હાથ જોડવાને એને જ સત્સંગ કહેવાય. ઘણીવાર આપણે નિષ્ઠાના નામે એટલી બધી નિંદાઓ કરતા હોઈએ છીએ, માણસે માણસ સાથે એટલા બધા વેરઝેર કરી નાખ્યા છે, ઝેરના જાડવા એવા વાયવા છે, એનું ફળ કોણ ભોગવશે? સાંભળો આ ફરીવાર વાત. આપણા સત્સંગની એવી રીત છે, કરોડો વર્ષ સુધી ધર્મ નિયમ પાળે. એસે હે સત્સંગ કી રીતિ, ભાવે તેસી કરો અનિતિ, નિયમ ધર્મ કોટી રખો વરસા. કરોડ વર્ષ સુધી નિયમ ધર્મ પાળ્યા હોય અને મનમાં ફાવે તેમ કટુ વચન બોલે, અનિતિ કરે તો શ્રીહરિને તેના પ્રત્યે રીસ ચડે છે. લો, મહારાજના સમયમાં એક શંકરાનંદ સ્વામી કરીને સંત હતા અને એક નારાયણદાસ કરીને સાધુ હતા. આ નારાયણદાસ થોડા આળસુ એવા હતા, એટલે ક્યારેક પ્રમાદમાં પ્રમાદમાં પડ્યા હશે, એટલે પેલા સાધુ થોડા આમ કડક, ખબર છે ને કડક એટલે દાદા, બહુ જાજી વ્યાખ્યા નથી કરવી. એટલે આ સાધુએ શું કીધું ખબર? અરે, એ તો બેલ જેસા હે, સલા પડાઈ રહેતા હે. શું કેવો કીધો? મહારાજના સમયમાં બનેલી ઘટના. એક સંતે બીજા સંતને શું કહ્યું? હવે આપણા સત્સંગની રીતને જગતની રીતે એવી વિચિત્ર છે દાદા, કોઈ પણ માણસ કોઈ પણ ઉપર ખીજાઈ જાય ને તો શરૂઆત ક્યાંથી કરે? બોલો. એક બ્રાહ્મણ એના દીકરાને ખીજાતો હતો, વિદ્વાન પંડિત પવિત્ર બ્રાહ્મણ ખીજાતો હતો. સાંભળજો દાદા, બહુ સમજવા જેવું છે. અને એ બ્રાહ્મણ એના છોકરાને ખીજાય, એમાં બાજુમાં ઉભેલો એનો નોકર હસતો હતો. નોકર ઉતરતી જ્ઞાતિનો હતો. નોકરને હસતો જે બ્રાહ્મણ વધારે ખીજાય, કેમ હસે સાલા, એને પણ ખીજાઈ ગયો અમુક શબ્દ, તમને ખબર છે ને. ત્યારે પેલા ઉતરતી જ્ઞાતિના માણસે બ્રાહ્મણને વિનંતી કરી કે તમે એને ગાળ દો છો, તમારી જાતને ખબર નથી પડતી, કેમ તમે છોકરાને ખીજાવ છો? ક્યારે ક્યારના ગધ્ધે કે ઓલાદ, ઉલ્લુ કે પઠ્ઠે, સમજો છો ને? આ બધી અપશબ્દ, આ બધા એવા રૂઢિત ચુસ્ત અપશબ્દો થયા છે. હવે ખરેખર ગધ્ધે કે ઓલાદ કીધો તો શું, કોનું અપમાન થયું? શાસ્ત્ર એટલા માટે આપણે ક્રોધમાં આવીને પણ જ્યારે કટુ વચન બોલીએ છીએ ત્યારે કદાચ સામેવાળાને દુઃખ થાય, પણ એના કરતા વધારે દુઃખ મહારાજને થાય, કારણ કે આપણે સત્સંગની મર્યાદા તોડી નાખી. અહીંયા અમેરિકામાં જો એક્સિડન્ટ થાય તો બંને જણા ઊભા રહી જાય, હશે, શેક હેન્ડ કરે, પોલીસ આવશે, નિર્ણય કરશે, આપણે શા માટે લડવાનું? અને ઇન્ડિયામાં એક્સિડન્ટ થાય તો પહેલાં તો મારામારી, એમાં નિર્દોષ જ ટીપાઈ જાય દાદા. મને વર્ષો પહેલાની ઘટના યાદ છે, વડોદરામાં એક જગ્યાએ એક્સિડન્ટ થયેલું,
અને ન્યાય મંદિર છે ને એની આસપાસની ઘટના, અમે વડોદરામાં ભણતા ત્યારે, ત્યારે એક માણસને એવો લોકોએ માર્યો, એવો માર્યો. હવે થયેલું શું કે જેનું એક્સિડન્ટ થયેલું એ માણસ છટકીને નીકળી ગયો અને એને કોઈ બચાવાયો તો એને ટીપી નાખ્યો, પેલો બૂમો પાડે પણ કોણ, બીજે દિવસે છાપામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ બિચારો સામે દુકાનવાળો હતો બચાવાયો, એને લોકોએ ટીપી નાખ્યો. બોલો હવે ટીપનારાને કેટલી ભગવાન સજા કરવાના? ભગવાનને ત્યાં તો દેર છે, અંધેર તો નથી ને, એનું ફળ તો મળશે કે નહીં? માટે સાવધાન બનીએ. કદાચ કોઈ રાત દિવસ કથા કરે, ભજન કીર્તન કરે, એમ કરવાથી આ દુનિયામાં તેની અપાર કીર્તિ વધે, લોકો સારી રીતે તેને પૂજ્ય ગણીને માને ને પૂજે, પણ જો તે કોઈને કડવું વેણ કહી દુખવતો હોય, આ મારા માટે વાત આવી, મારે કેવું ન જોઈએ. એક બહુ સારા યાદ કરું, હરિભાઈ કોઠારી એવા ગુજરાતીના સાહિત્યકારને લખ્યું, ઘણા વક્તાઓ વ્યાસપીઠ ઉપર હાથ પછાડે, થોડી ઘણી વ્યવસ્થા ન સચવાઈ હોય તો લાલ પીળા થઈ જાય, વ્યાસપીઠ ઉપરથી અપશબ્દો બોલી જાય છે, ત્યારે ખરેખર એ વક્તા વ્યાસપીઠ ઉપર નહીં, જાણે વાનર પીઠ ઉપર બેઠા હોય ને એવું લાગે. એ વ્યાસનું સ્વરૂપ નથી, વાંદરનું સ્વરૂપ હોય ને, અને છે એવા, તમે તો ટીવી ચેનલોમાં જોતા હશો. કથા કરનાર વ્યક્તિ હોય, ભગવાનની વાતો, કેવું લખ્યું, રાત દિવસ કથા કરે, અખંડ ભજન કરતા હોય, અપાર દુનિયામાં કીર્તિ વધી હોય, લાખો લોકો માનતા પૂજતા હોય, પણ એ પણ જો કટુ વચન બોલે છે, કોઈકને દુખવે છે, તેને જોઈને શ્રીહરિની છાતી ઠરતી નથી. આપણા પૂજ્યપાદ ગુરુજીનું જીવન તમે જુઓ, કીડી જેવા જીવને પણ દુખવવો નહીં, આ ભગવાન સ્વામિનારાયણના સંતોની રીત છે. અને જે અનાથ હોય તેવા ગરીબને દુભવનારા છે તે તો શરીરમાં રોગ આદિથી અપાર દુખી થાય છે. આ દેશમાં કાયદા કાનૂન સારા છે, એટલે ઘણું સારું છે. હમણાં હમણાં આ વોટ્સઅપ જ્યારથી ચાલુ થયું ત્યારથી ઇન્ડિયામાં કેવી રીતે નાના છોકરાઓને સ્કૂલોમાં મારે છે, કેવી રીતે મારે છે, કેટલા દાખલાઓ બહાર આવી રહ્યા છે. સરકાર સારું કામ કરે છે, એવા માણસોને પકડીને સજા થઈ રહી છે, આપણે જોઈ ન શકીએ. મુકેશભાઈ, હમણાં એક સ્કૂલમાં છોકરાઓને માર્યા, તમે વિડીયો જોઈ ન શકો, રિયલ ઘટના કહું છું. અરે ઘણા મા બાપ સગા દીકરાઓને ક્રોધમાં આવીને કેવી રીતે મારે છે. ઘરમાં ને ઘરમાં આવો આતંકવાદ ઇન્ડિયામાં ખૂણે ખૂણે ફેલાયો છે, કેટલી જગ્યાએ સ્ત્રીઓ ઉપરના અત્યાચારની તો કોઈ કથા ન થઈ, એટલા બધા અત્યાચારો થઈ રહ્યા છે. ઘરડા મા બાપ સાથેના અત્યાચારો હદ બારા થઈ રહ્યા છે. ઘરડા મા બાપને કોઈ લાતથી ન મારે, પણ એને શબ્દથી મારે. ડોહા પડ્યારો ને, મરતા નથી તમે, કેવા શબ્દો દેશમાં બોલે છે ને લોકો. ત્યારે આપણે સાવધાન થયા મહારાજની વાત સત્સંગીના જીવન જીવનારા હરિભક્તો અને સંતો માટેની છે. અનાથ હોય એવા ગરીબને દુભવનારા છે તે તો શરીરમાં રોગ આદિથી અપાર દુખી થાય છે, કારણ કે શ્રીહરિ કહે છે, જો કોઈ ગરીબને મારાથી દુભવાઈ જાય તો તેટલું મને પણ દુઃખ થાય છે. વચનામૃતમાં પણ શ્રીજી મહારાજ બોલ્યા, વચનામૃત છે વડતાલનું 11મું, મહારાજ એમ કહે છે, અમારો તો એવો સ્વભાવ છે જે એક તો ભગવાન, બીજા ભગવાનના ભક્ત, ત્રીજા બ્રાહ્મણ અને ચોથો કોઈ ગરીબ મનુષ્ય, એ ચારથી તો અમે પણ અતિશય બીએ છીએ. ભગવાન કોઈથી બીવે? ભગવાન એમ કહે છે આ ચારથી તો અમે અતિશય બીએ છીએ. પાછી આપણે સમજી લઈએ જગતની રીત કેવી છે અને સત્સંગની રીત કેવી છે. સાચો સંત અને ભક્ત સત્સંગી હોય એ ગરીબને દુખવતા ડરે, ગરીબથી બીવે, પણ સામે કોઈ બહુ મોટો ટોપ માણસ હોય ને, ડોન માણસ હોય ને, એનાથી ન બીવે, એનાથી ન દબાય. અને જગતની રીત કેવી છે, કોઈ માથા ભારે તત્વ હોય ને એની આગળ બિલાડીની જેમ ચૂપ થઈને બેસી જાય, અને કોઈ સીધો માણસ હોય પોચ હોય ત્યાં આંગળી ભર્યા વાત કરે. જગતની રીત છે ગરીબને દુખી કરવાની, સત્સંગની રીત છે
ગરીબને દુખવતા બીક લાગે એને. જગતની રીત છે, કોઈ માથા ભારે હોય, કોઈ ડોન જેવો માણસ હોય, ગુંડા જેવો માણસ હોય, એનાથી દબાતો ફરે. અને સત્સંગની રીત છે, ભગવાનનો સંત અને ભક્ત ગમે તેવો દુનિયાનો માથા ભારે માણસ હોય ને, એનાથી દબાય નહીં, એનાથી ડરે નહીં, એ જાણે છે કે શું કરી લેવાનું. એ ગરીબને ખોટી રીતે દુખવતા એને ડર લાગે. મહારાજ કે અમે અતિશય બીએ છીએ, રખે એમનો દ્રોહ થઈ જાય નહીં, અને એવા તો બીજા કોઈથી મેં બીતા જ નથી. લો, બીજા કોઈથી નથી બીતા, ચારથી બીએ છીએ. કેમ જે એ ચાર વિનાનો કોઈક દ્રોહ કરે તો તેના દેહનો નાશ થાય છે. કદાચ બીજા રાજાનો દ્રોહ થયો હોય અને તલવાર મારી દે તો દેહનો નાશ થાય. આ ચાર વિના બીજાનો દ્રોહ કરે તો દેહનો નાશ થાય છે, પણ જીવ નાશ પામતો નથી. પરંતુ એ ચારમાંથી એકનો જો દ્રોહ કરે તો તેનો તો જીવ પણ નાશ પામી જાય છે. વચનામૃત વર્તાલનું 11મું. મારે તો રીત જ એવી છે, જે બીજું બધું તો મનમાં રૂચે તેમ કરો, પણ જે જેટલો બીજાને દુખવે છે તેના માથે તેટલો દંડ રહ્યો છે. મારી જેવો તો બીજો કોણ છે? મારે પણ સાપથી જન્મ લેવો પડ્યો. દુર્વાસાના સાપનું મૂળ રહસ્ય તો ઋષિનું અપમાન થયું તે છે. ઋષિના સાપને લીધે સૌને દુઃખ ભોગવવું પડ્યું, એક સંતનું અપમાન થયું. આવું કોણ કહે છે? ભગવાન પોતે પણ આવું સ્વીકારે છે. નાનામાં નાની ભૂલ હોય અને મોટામાં મોટી ભૂલ હોય, પરંતુ વિચાર્યા વિના કોઈક દિવસ તે બંને સમતુલ થઈ જાય છે. જ્યારે આપણે ક્રોધમાં આવી જઈએ ત્યારે નાનામાં નાની ભૂલ હોય કે મોટામાં મોટી ભૂલ, આ વિવેક રહેતો નથી. સત્ય ઘટના. આબુ અંબાજી કોઈ ફરીવાર ફરવા ગયેલો, ખુલ્લી જીપમાં બેઠેલા, જીપ ચાલે છે, નાનો દીકરો બધું જોવા માટે સાઈડ પર બેઠેલો. દીકરાએ કંઈક નાની વાતે જીદ કરી, એકને એક દીકરો લાડકવાયો, દીકરો બાપાને ક્રોધ ચડ્યો. ચાલુ જીપે દીકરાને ધોલ મારી, દીકરો ગુલાટ ખાઈને નીચે પડી ગયો. મા બાપની આંખની સામે દીકરો મરી ગયો. એકને એક દીકરો. એક સેકન્ડ જો બાપે ધીરજ રાખી હોત તો આ ઘટના ઘટત. અને આવું કરુણ મૃત્યુ થયું હોય એ શું કોઈ મા બાપ ભૂલી શકે? આવા તો કંઈક ચિરાગ કેટલાક તેજસ્વી દીકરાઓ ખલાસ થઈ ગયા. કયા કારણથી? ક્રોધથી. કડવું વચન બોલાય છે કોઈનાથી? ક્રોધથી અને અભિમાનથી. ક્રોધનો પિતા અભિમાન છે. ક્રોધ આવે કોને? આપણે 25 પ્રકારના માનની વાત સાંભળી, એમાં અપેક્ષા પૂર્તિ ન થાય ત્યારે અકળાઈ જવું આ પણ માનનો સ્વભાવ છે. અપેક્ષા પૂર્તિ ન થાય ત્યારે અકળાઈ જવું આ કોનો સ્વભાવ છે? માનનો. ઘણીવાર અપેક્ષા પૂર્તિ ન થવી આ તો સહજ છે. કઈ સામેના વ્યક્તિ આપણી બધી ઈચ્છા પૂરી કરવા માટે બંધાયા નથી? કોઈ બંધાયા છે? દીકરાની બધી ઈચ્છા પૂરી કરવા માટે માતા પિતા બંધાયા છે? ન પણ થાય અને તુરંત અકળાઈ જાય, ક્રોધમાં આવી જાય, ન બોલવાનું બોલી જાય, અપમાન કરી નાખે, આ કયા સ્વભાવ છે બધા? એનો મૂળ સ્વભાવ છે માન. દેખાતો સ્વભાવ છે ક્રોધ, જેને સામાન્ય ભાષામાં કે કડવી વાત બોલી નાખવી, ગમે તેવું બોલી નાખવું. કેવી સરસ મહારાજ વાત કરે છે જુઓજી. જેનો દેહ પરવશ થયો હોય તે કોટી કટુ વચન કહે છતાં તેને ગરીબ સમજવો. હા, કડવું વચન બોલે પણ માફ કોને? બીમાર હોય, પરવશ હોય, બીમાર હોય, પથારીમાં પડ્યો હોય, પછી ગમે તેમ બોલે, ગમે તેવા અપશબ્દ બોલી નાખે, તો પણ એ કડવા વચન એને માફ. કારણ શું? બીમાર છે. તમને ખબર છે અમુક મગજના એવા રોગ થઈ જાય કે એ રોગમાં માણસ તો ન બોલવાનું જ જાજુ બોલતો હોય. અમે કરી ભગતના બહુ મોટા અકસ્માતમાં દવાખાને ખબર કાઢવા ગયા, દવાખાનામાં હતા, એવા શબ્દો બોલે પણ તેમ છતાં આપણને દુઃખ ન થાય, કારણ કે દવાખાનામાં છે. કેમ જે ભાન વિનાનો અને ગાંડો હોય તેને કોઈ સહાયમાં હોતું નથી. જે કટુ વચનને સહન કરીને ચાલે છે
એવા ભગવાનના ભક્ત. હવે ગણજો બધા, એક તો બીમાર હોય તે, બીજો જે કડવા વચન સહન કરે છે તે ભગવાનનો ભક્ત, બીજો, ત્રીજો અત્યંત બાળક હોય તે, ચોથો અત્યંત વૃદ્ધ હોય તે, આ બધાને ગરીબ જાણવા, એને ક્યારે દુખવવા નહીં. ભગવાન એમ કહે છે એને દુખવતા અમને પણ ડર લાગે છે. હજી પાંચમા ગણાવે છે, ધર્મવાળી જે સ્ત્રી હોય તેને પણ અત્યંત ગરીબ જાણવી. આ પાંચ વ્યક્તિને ક્યારેય પણ દુખવવા નહીં. છઠ્ઠી વ્યક્તિ, આગળ સાગરમાં વાત આવી ગઈ, દરિદ્ર ભિખારી છે એ પણ કેવો છે? ખરેખર જે દરિદ્ર છે એ પણ ગરીબ છે. ઘણીવાર બિચારો ગંદા ઘેલા કપડાં પહેરીને સામે આવે ને તો ઘણા લોકો એવું અપમાન એનું કરે, હવે બિચારો ગરીબ છે, એ સારા કપડાં ક્યાંથી પહેરવાનું? કોઈ માગવા આવે તો ઇન્ડિયામાં તો કેવી રીતે એની સાથે લોકો વ્યવહાર કરતા હોય? ગરીબ છે બિચારો, એ માગે નહીં તો શું કરે? તારે આપવું ન આપવું તારા હાથમાં છે. મહારાજે છ પ્રકારના ગરીબ અહીંયા ગણાવ્યા, યાદ રાખજો. એક રોગિષ્ઠ, બીમાર હોય એ ગરીબ છે, એને દુખવતા ડર લાગવો જોઈએ, સાચો ભગવાનનો ભક્ત છે. ત્રીજો બાળક છે, ચોથો વૃદ્ધ છે, પાંચમી ધર્મ પાળનારી સ્ત્રી છે. ધર્મ વિનાની સ્ત્રી તો નફટ હોય, પણ ધર્મ પાળનારી સ્ત્રી હોય, સુલક્ષણા સ્ત્રી હોય, એનો પણ ક્યારે દ્રોહ ન કરવો, કટુવચન ન કહેવા. અને છઠ્ઠી વ્યક્તિ છે જે દરિદ્ર, ખરેખર ભિખારી છે, આવા જે ગરીબ છે મહારાજ એમ કહે, એને દુખવતા અમને ડર લાગે છે. કારણ કે બીજા કોઈનો દ્રોહ કરે ને અને કદાચ ગુસ્સો આવે, યુદ્ધ થાય તો દેહનો નાશ થાય, પણ ગરીબનો દ્રોહ કરે છે ને એના તો આત્માનો નાશ થઈ જાય. તો હવે આપણને એમ થાય, બળવાન કોણ છે? ત્રણ જણા બળવાન છે, એક રાજા, બીજા ધર્મગુરુ અને ત્રીજા ધનાઢ્ય ગ્રહસ્થ. એટલાને સમાજમાં બળવાન ગણાય છે. તે બધાએ હંમેશા ભૂમિ, સમુદ્ર અને મેઘના જેવું વર્તન રાખવું, ત્યારે તેમની યશ કીર્તિ અતિશય વધે છે. આ દુનિયામાં તેમને અપયશ મળતો નથી. રાજા, ગુરુ અને ધનવાન હોય તેમનામાં ભૂમિની ક્ષમા, પૃથ્વી જેવી ક્ષમા. પૃથ્વી ઉપર તમે જો ગમે તે કરો, તમે ઘર બનાવો તો એ પૃથ્વી કંઈ માથાકૂટ ન કરે, તમે ઝાડા પેશાબ કરો તો પણ પૃથ્વી માફ કરે. ભૂમિ જેવી ક્ષમા, સમુદ્રની વિશાળતા અને મેઘ જેવો પરોપકાર. ત્રણ ગુણ મહારાજે ગણાવ્યા, જેણે મોટા બનવું હોય તેણે, અથવા જે મોટા છે તેણે આ ત્રણ ગુણ જીવનમાં ધારણ કરવા જોઈએ. કયા કયા? એક પૃથ્વી જેવી ક્ષમા, બીજાને માફ કરતા શીખો, બીજું સમુદ્ર જેવી વિશાળતા, દરિયાને કેટલા ગમે તે દિશામાંથી ગમે તે નદી આવે બધાને સ્વીકારે, અને ત્રીજો મેઘ જેવો ઉપકાર. આકાશમાંથી વરસાદ વરસે, જ્યાં સરોવર હોય ત્યાં પણ વરસે, જ્યાં હાવ સૂકું હોય ત્યાં પણ વરસે, જ્યાં વસ્તી હોય ત્યાં પણ વરસે, જ્યાં વન હોય ત્યાં પણ વરસે. પરોપકાર, બધાનું સારું ઈચ્છે. આ ત્રણ શુભ ગુણ ન હોય તો તે મોટો છે છતાં મડદા જેવો જાણવો, અથવા સિંહ, વાઘ અને સાપ જેવો સમજવો. કેમ જે ત્રણ જ્યાં જાય ત્યાંથી લોકો ભાગવા મળે, એમ ઘણા મોટા આવા હોય એ જ્યાં જાય ત્યાંથી લોકો. કેમ જે ત્રણેયને કરુણારહિત છે, કરુણારહિત તો વજ્ર જેવા કઠોર કહેવાય. અમે ઘણો વિચાર કર્યો છે, રાજા, ગુરુ ને ધનાઢ્ય એ ત્રણેય કરુણા વિના શોભતા નથી. અમારા જે જે વિચારો હોય છે, હમારો જો જો હે વિચારા, હમારો જો જો હે વિચારા, સબ જન કો હિતહી કારા, સબ જન કો હિતહી કારા. અમારા જે જે વિચાર છે જીવ પ્રાણી માત્રનું હિત કરનારા છે. કોઈ પણ મનુષ્ય આ વિચારોને અપનાવે તો તેનો સંસારથી ઉદ્ધાર થઈ જાય એવા વિચારો છે. ક્યારેય કોઈનું પણ ભૂંડું અહિત ઈચ્છવું નહીં. અમારા ભક્તોએ બુરો ન કોઈ કો વાંછત કબ હું, બુરો ન કોઈ કો વાંછત કબ હું, હમારો સ્વભાવાન જાણત સબ હું, હમારો સ્વભાવાન જાણત સબ હું. કોઈ
પણનું બુરું અમે ક્યારેય ઈચ્છતા નથી. આવો અમારો સ્વભાવ છે. બધા અમારા સ્વભાવને ઓળખી શકતા નથી. ઉપરથી કોઈને વઢીએ ત્યારે કોઈકને એમ થાય કે મહારાજને આનું અહિત કરવું છે, પણ અમારે તો એનું પણ હિત કરવું છે. લો, અદ્ભુત છે. હા, અમેરિકામાં સ્ટીફન કવિનું અતિ પ્રસિદ્ધ 7 Habits of Highly Effective People, અમેરિકાનું વધારેમાં વધારે એક સમયમાં વેચાતું આ પુસ્તક, એમાં એણે બહુ સરસ વાત કરી છે, વિન વિન થિયરી. તમે તમારા દુશ્મનનું પણ સારું ઈચ્છો, તમારું જે ખરાબ ઈચ્છે છે એનું પણ સારું ઈચ્છો, તમારું જે ખરાબ કરી રહ્યો છે એનું પણ તમે સારું ઈચ્છો. કેમ? તમે સારું એનું ઈચ્છો ને તો તમારું પણ સારું થશે, એનું પણ સારું થશે, તમારું પણ સારું થશે. તમે એનું જો ખરાબ ઈચ્છો ને તો એનું તો ખરાબ થશે, પણ જોડે જોડે તમારું પણ ખરાબ થશે. આ મોડર્ન માણસે એટલા સારા એક્ઝામ્પલ્સ આપ્યા છે, એટલા સારા એક્ઝામ્પલ્સ. વિન વિન થિયરી એને કહે, તારું પણ સારું થાય, મારું પણ સારું થાય. અને આપણા દેશની થિયરી શું? વર મરો, વરની માં મરો, પણ ગોરનું તરભાણું ભરો. આખી દુનિયા મરે એક મારા સિવાય, બોલો તો પછી થાય શું? શરૂઆત કોનાથી થાય? એનાથી જ થવાની. બધાનું સારું ઈચ્છો. ભગવાનનો ભક્ત કોઈનું અહિત નથી ઈચ્છતો. જુઓ, બુરો ન કોઈ કો વાંછત કબ હું, ક્યારે કોઈનું પણ ભૂંડું અહિત ઈચ્છવું જ નહીં. એવો અમારો સ્વભાવ છે, પણ અમારા આ સ્વભાવને બધા જાણી નથી શકતા. માટે અમારા સ્વભાવને ન જાણતા હોય તો તેને ભય લાગે છે, અને તેવાને અમે હેતથી બોલાવીએ તો પણ તે પાસે નથી આવતા. શ્રીહરિએ આટલી વાત કહી પછી સંતોને કહેવા લાગ્યા, આજ અમે ફલાહાર મગાવીએ છીએ એટલે તમારે કોઈ ના નથી કહેવાની. પેલા એકાદશીનો મહિમા કયો, બધા એકાદશીનો ઉપવાસ કરવા તૈયાર થયા, હવે શ્રીજી મહારાજે આટલી વાત કરીને શું કર્યું? ફરાળ મગાવ્યું. મહારાજની આ રીત હતી. એકાદશીના દિવસે ફરાળ કરવું એ અપરાધ નથી, પણ અનાજ ખાવું એ અપરાધ છે. મહારાજ મધ્યમ માર્ગના પોષક હતા. હા, આપણું તાન એવું હોવું જોઈએ કે મહારાજને રાજી કરવા આપણે ઉપવાસ કરીએ, થઈ શકે તો ઉપવાસ કરવો જ જોઈએ, કદાચ ન થાય તો 5 વાર ફરાળ કરીને પણ એકાદશી તો કરવી જ જોઈએ. આપણા ઘનશ્યામ દાદાએ એકવાર એકાદશીએ મને વાત કરેલી, દાદા દર એકાદશી ઉપવાસ કરે, દરેક એકાદશીએ. મેં કહ્યું, દાદા તમે આટલી ઉંમર છે ઉપવાસ કરો છો, લીંબુ પાણી કેવું પીવું છે? મને કે ના ના, કંઈ જરૂર નથી. મને એમણે કહ્યું, હું ઘરે હતો, આખી જિંદગીમાં એકાદશીનો ઉપવાસ નહોતો કર્યો. અહીંયા મંદિરે આવ્યો, એકવાર એકાદશીની કથા ગુરુજી કરતા હતા, મને ઈચ્છા થઈ ઉપવાસ કરવો છે. મનમાં બહુ અવઢવ હતી, થશે નહીં થાય, પણ ઉપવાસ એટલો સારો પતી ગયો. તે દિવસથી સંકલ્પ કર્યો કે હવે મારે જ્યારે જ્યારે એકાદશી આવે ત્યારે ઉપવાસ કરવો છે. જુઓ, એકાદશી તો કરોડો આવશે, પણ આવો અવસર નહીં આવે. આ તો જેતપુર ગામ છે, અમારું ગાદીનું સ્થાન છે, એ વાતને તો અમે ભૂલી ગયા હતા. અમે કાયમના શાસ્ત્રના વ્યસની છીએ, અમને શાસ્ત્રનું તાન રહે છે, તેથી અમે એકાદશીની ઘણી ઘણી શાસ્ત્ર પ્રમાણે વાત કરી, પણ આ તો બહુ રૂડો અવસર છે, અમારું ગાદીનું સ્થાન છે, આવા સ્થાનમાં તમને બધાને અમારે એકાદશીના દિવસે ફરાળ કરાવવું છે. લો, અમારા તાનમાં તરત જ તમારે તાન મેળવી દેવું, અમારી આજ્ઞામાં તમારે તરત તમારું મન પરોવી દેવું. અમે અનેક સ્થાનોમાં ફરીએ છીએ, તેથી અમારે તો જેવું સ્થાન હોય તેવું તાન રહે છે. ક્યારેક કંઈક જોઈને અમે ઉદાસ થઈ જઈએ છીએ, અને એમ વિચાર થઈ જાય છે અહીંથી કોઈક દિવસ એકલા જ ચાલ્યા જઈએ. એટલા માટે હું તમને સહુને કહી રાખું છું, ક્યારેક જો એવું કંઈ થાય તો તમે મને તરત જ જોરથી પકડીને રોકી રાખજો, મને સત્સંગથી દૂર જવા ન દેતા. અમારે આ સત્સંગનો ભાગ છોડી ક્યાંય નથી જવું. કદાચ હું કંઈક અપશબ્દ બોલી નાખું તોય તમારે લગાર પણ ડરવું નહીં. એમ કરવાથી તમને કોઈ દિવસ દોષ નહીં લાગે. અમારા હૃદયમાં તે રોષ ક્ષણિક હોય છે, એક પળવાર પછી અમને કાંઈ પણ દેખાતું નથી. અમે ક્યારેક ક્રોધ કરીએ છીએ, અમારો ક્રોધ ક્ષણિક હોય છે, અંતરમાં કોઈ પ્રત્યે દ્વેષ નથી હોતો. અમે કોઈકને વઢીએ છીએ, આકરા શબ્દ કહી દઈએ છીએ, પણ એમાં પણ અમે એનું હિત કરવા ઈચ્છીએ છીએ. ડોક્ટર છે એ કોઈકને ટેબ્લેટ આપી દે ખાલી, અને કોઈકને તો
ઇન્જેક્શન આપે અને કોઈક નથ ચીરો પાડે, ચીરી નાખે આખો, પણ ડોક્ટર ઇન્જેક્શન આપે એ પણ કોઈકનું સારું કરવા, એને છાતી ચીરી નાખે છે એ પણ કોઈકનું સારું કરવા. એમ પુરુષોત્તમ નારાયણ તો મોટા ડોક્ટર છે, આપણા જન્મ અને મરણના રોગના સર્જન છે, મોટા પુરુષ પણ એવા જ છે. તપ કરાવે, ટકોર કરે, વઢે, રોકે, ટોકે, એમાં અનેક આત્માનું કલ્યાણ છે. માટે શ્રીજી મહારાજે અતિ અદ્ભુત વિવેકની વાત કરી. સત્સંગનો વિવેક કેવો હોવો જોઈએ? આ વિવેક છે. આ શું છે? વિવેક છે. આપણે કોઈને ખીજાઈએ નહીં, પણ બીજા કોઈક આપણને ખીજાય તો પ્રેમથી એની ટકોરને સાંભળીએ. આ વિવેક છે. જોયું? આપણે કોઈને કડવું વચન ન કહીએ, પણ મહારાજ કે મોટા પુરુષ ક્યારેક આપણને કડવું વચન કહી દે તો આપણે પ્રફુલ્લિત રહીએ, મૂંઝાઈ ન જઈએ, મહિમા રાખીને એમ માની. આપણા મોટા ભાગ્ય વચનામૃતમાં મહારાજે કહ્યું, મોટા ભાગ્ય કે આપણને આવી કડવી વાત કરી. આને શું કહેવાય દાદા? વિવેક. એક સરખી વાત બધી જગ્યાએ ન ચાલે એનું નામ વિવેક. જેમ કે મહારાજે શું કહ્યું કે ભગવાનનો ભક્ત એ છે બીજા ભગવાનના ભક્ત વિશે ગુણને જુએ. હવે આ ગુણને જોવાની વાત આવે એટલે આપણે આપણામાં ગુણ જોવાનું શરૂ કરી દઈએ તો શું પ્રોબ્લેમ થાય? તો શું પ્રોબ્લેમ થાય ઘનશ્યામ દાદા? આપણામાં ગુણ જોઈએ તો અભિમાન આવે, અભિમાન આવે પછી બીજા સંતો ભક્તો તુચ્છ દેખાય, એ તુચ્છ દેખાય એટલે એનું અપમાન થાય, ક્યારેક મનથી એના પ્રત્યે દ્વેષ પ્રગટે, કલ્યાણ બગડી જાય. ગુણ જોવાના છે પણ કોના? બીજા ભગવાનના ભક્તોના. અને અવગુણ જોવાના છે પણ કોના? આપણા. જોયું? એક જ કાયદો બધી જગ્યાએ લાગુ ન પડે. આને શું કહેવાય? વિવેક. આપણે કટુ વચન કોઈને નથી કહેવાના, પણ સંત કે ભક્ત, કોઈ મોટા સંત કે કોઈ મોટા હરિભક્ત કે આપણા જેવડા, અરે વાત, નાના હરિભક્ત પણ આપણને વઢે, ખીજાય, રોકે, ટોકે તો આપણું મોઢું મલકતું હોય, હસતું હોય, પ્રસન્નતા આપણી જરાય ખોરવાય નહીં. આને શું કહેવાય? વિવેક. સદગુરુ મુક્તાનંદ સ્વામી એટલે વિવેકની મૂર્તિ. મુક્તાનંદ સ્વામીના જીવનના એટલા અદ્ભુત પ્રસંગો છે. આપણો સમય પૂરો થયો છે. આપણે મુક્તાનંદ સ્વામીની પરંપરાના છીએ. આપણા દાદા ગુરુજીનું જીવન, આપણા પૂજ્યપાદ ગુરુજીનું જીવન એટલું દિવ્ય જીવન છે. હમણાં વાત આવીને ત્રણ, જે રાજા હોય, ધર્મગુરુ હોય અને ધનાઢ્ય વ્યક્તિ હોય એટલે મોટા માણસ હોય, એમાં ત્રણ ગુણ જોઈએ. પૃથ્વી જેવી ક્ષમા જોઈએ, આવીને કેટલી સરસ વાત. સમુદ્ર જેવી વિશાળતા જોઈએ અને ત્રીજી મેઘ જેવો પરોપકાર જોઈએ. આ ત્રણ ગુણ નથી તો મોટા છે પણ મડદા જેવા છે. આપણા ગુરુજીમાં ત્રણે ત્રણ ગુણ દેખાય. એમની ક્ષમા, માફ કરવાની ભાવના. ગમે એટલો ગુરુજીનો દ્રોહ કર્યો હોય ને, ગમે એટલો દ્રોહ કર્યો હોય ને, એને એક સેકન્ડમાં એક શબ્દ બોલ્યા વગર માફ કરી દે છે. મેં જોયું છે. સમુદ્ર જે વિશાળતા, ગમે તે માણસ, ગમે તેવો માણસ આવે ને એને સ્વીકારવાની પહેલી ઉદારતા, સમુદ્રનો સ્વભાવ છે. કયા દેશની નદી ક્યાંથી આવે છે એનો વિચારે, ગમે તે નદી વેલકમ. મેઘ જેવો પરોપકાર, દરેક જીવનું સારું જ કરવું, સારું જ વિચારવું. અદ્ભુત. આ ત્રણ ગુણની વાત આવી. મોટા હોય એને રાખવા એવાનો અર્થ ન થાય. જેને મોટા થવું હોય ને એને પણ આ ત્રણ ગુણ કેળવા જ પડે. અને આ ત્રણ ગુણ ન કેળવી શકે તો એ જીવે છે ને તો પણ કેવો છે? મડદા જેવો છે. માટે આપણે બધાએ સત્સંગમાં મોટા થવા ઈચ્છીએ છીએ, મહારાજને રાજી કરવા ઈચ્છીએ છીએ, માટે આ ત્રણેય ગુણ જરૂરી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠપુરમાં કાઠી દરબારોની રૂચિ, તેમનો સત્સંગ અને શ્રીહરિની રૂચિ અને તેની વાત કહી એ નામે 65મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.